આપણને બધાને ખબર છે 2014 દેશના વડાપ્રધાન તરીકે નરેન્દ્રભાઈ દેશને ગરીબ સાચી રહ્યા છે. એમાં એમણે જાહેરાત કરી હતી કે 2022 સુધી મારે દેશના ખેડૂતોની આવક ડબલ કરી અને બીજો ડબલ કરવા માટેનું જે મહેનત થઈ છે વિવિધ પેરામીટર્સનો ઉલ્લેખ કરીને ખેડૂત એના ખેતર જાય છે તો જે મોટરસાઇકલ લઈને જતો હોય તો એનું ફ્યુઅલ પણ અંદર એડ કરીને આ પેરામીટર નક્કી થયા છે. એ ઇનપુટ જે ખેતરમાં બિયારણ વાપરે છે, ખાતર વાપરે છે, એનો પોતાનો સમય વાપરે છે, એને પણ ઇનપુટ તરીકે કેન્દ્રની સરકારે લીધું છે અને એના આધારે ખેડૂતનું ઉત્પાદન ખર્ચ કેટલું આવે છે અને પછી આવક ડબલ કરી આ પેરામીટર મને લાગે છે કે આવનારા સમયમાં એના પરિણામો આજે પણ દેખાય છે. દેશમાં કૃષિનું ઉત્પાદન વધી રહ્યું છે. ગુજરાતની વાત કરીએ તો છેલ્લા 15 વર્ષથી ડબલ ડિજિટમાં કૃષિનું ઉત્પાદન ગુજરાતમાં છે. એની સાથે મધ્યપ્રદેશ, હવે તો ઉત્તર પ્રદેશ પણ એમાં ખૂબ આગળ વધી રહ્યું છે. ત્યારે સમગ્ર દેશભરમાં નરેન્દ્રભાઈએ જે વિવિધ કિસાનલક્ષી યોજનાઓ એટલે કિસાનોને સહાય આપવા માટેનું જે પ્રતિબદ્ધતા બતાવી છે એના પરિણામો પણ આપણે જોઈ રહ્યા છીએ. અને મિત્રો, મને ચોક્કસ વિશ્વાસ છે કે નરેન્દ્રભાઈ અને ભારતીય જનતા પાર્ટીની સરકાર જે કહે છે એ કરે છે અને 2022 સુધીમાં ખેડૂતોની આવક બમણી કરવા માટેના મને લાગે છે કે આ 3 બિલ ઐતિહાસિક. એ 3 બિલમાં એક તો કૃષિ ઉપજ વેપાર અને માહિતી સંવર્ધન સરળીકરણ વિધેયક 2020, બીજું કૃષક વિધેયક સશક્તિકરણ અને સંરક્ષણ 2020 અને ત્રીજું બિલ આવશ્યક વસ્તુ વિધેયક એસેન્શિયલ કોમોડિટીઝના સંદર્ભમાં સરકારે જે નિર્ણય કર્યા છે એ સંપૂર્ણ ખેડૂત લક્ષી છે, ખેડૂતોના લાભમાં છે. જે ભ્રમ ફેલાવવાનો પ્રયત્ન થયો છે મને લાગે છે કે ખેડૂતનું અહિત કરવા માટેનું પાપ કોંગ્રેસ સહિત બધા વિરોધ પક્ષો કરી રહ્યા છે ત્યારે લોકશાહીમાં જે સારું થતું હોય એને સાથ આપવાની જે પરંપરા છે, અટલજી વખતની આ પરંપરા છે, એ પરંપરાનો ભંગ થયો છે અને જે રીતે માય તોડી નાખવામાં આવ્યો મને લાગે છે કે આ વિશ્વની સૌથી મોટી લોકશાહીની આ કમનસીબ ઘટના છે. અને એને કારણે સરકારે અધ્યક્ષે પણ અધ્યક્ષ પદના પગલાં લઈને 8 લોકોને લોકસભા રાજ્યસભા ચાલે ત્યાં સુધી અંગે એમાંથી ગેરહાજર રહેવા માટેનો હુકમ કર્યો. મને લાગે છે કે આ કમનસીબ છે. ત્યારે આ 3 બિલ જે પાસ થયા છે એમાં જે એના લાભો થવાના છે સંસદમાં વાત કરું તો મિત્રો, આની પાછળનો એક જ ભાવ છે 2022 સુધીમાં ખેડૂતોની આવક ડબલ કરવી. એક દેશ એક બજાર, આને કારણે આ 3 બિલ પાસ થવાને કારણે હવે ખેડૂત પહેલા એપીએમસીમાં એનો માલ વેચતો હતો, લાયસન્સથી જે વેપારી હતા એને જ માલ આપતો, એવી જે મર્યાદા એ દૂર થઈ છે. અને હવે એપીએમસીમાં પણ ખેડૂત માલ વેચી શકે અથવા તો કોઈ કંપનીઓ સાથે પણ કોન્ટ્રાક્ટ ફાર્મિંગ કરીને કંપનીઓ સાથે પણ ટર્મ્સ કન્ડિશન નક્કી કરીને વેચી શકે, એ એક્સપોર્ટ પણ જાતે કરી શકે. આ એના ફાયદા છે. જ્યારે એક વિશ્વનું વિશાળ માર્કેટ હિન્દુસ્તાનના ખેડૂતોને મળવાનું છે એને કારણે સ્પર્ધાત્મકતા વધવાની અને એને કારણે સ્વાભાવિક ખેડૂતોને ભાવ વધારે મળવાનો છે, આ સમજી શકાય એવી વાત છે. કોંગ્રેસને ન સમજાતી હોય કે બીજા વિરોધ પક્ષો ન સમજાતી હોય કે કમ નથી દીધું, પણ દેશના ખેડૂતને આ સમજ પડી છે અને નરેન્દ્રભાઈ માટે જે શ્રદ્ધા ઊભી થઈ છે ખેડૂતોને એ આવનારા સમયમાં પરિણામ લાવવાની. ખેડૂત પોતાનો પાક દેશના કોઈ પણ ખૂણે નહીં, દુનિયાના કોઈ પણ ખૂણે વેચી શકે. એપીએમસીની મર્યાદા દૂર થવાને કારણે એપીએમસીમાં તો એ વેચી શકશે પણ વિવિધ એજન્સીઓને પણ વેચી શકશે, એટલે માર્કેટ વ્યાપક પડવાનું છે. આને કારણે જે ફાયદા થવાના છે એક તો
ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપ થશે, કંપનીઓ આવશે, દુનિયાભરની કંપનીઓ આવશે, આપણી હિન્દુસ્તાનની કંપની આવશે, આપણા ખેડૂતો સાથે કોન્ટ્રાક્ટ સાથે સંદર્ભમાં ટર્મ્સ કન્ડિશન નક્કી કરશે. એટલે પહેલો ફાયદો તો એ થવાનો કે ઇન્ફ્રાસ્ટ્રક્ચર બનશે. આપણે આવશ્યક વસ્તુમાં આપણે જે પહેલા ગણતા અનાજ, કઠો, કાંદા, બટેટા, એના ઉપર રિસ્ટ્રિક્શન હતું અત્યાર સુધી કરતા, એ રિસ્ટ્રિક્શન હવે આ ત્રણ બિલ પાસ થવાથી નીકળી ગયું છે. અને ખેડૂત પોતે પણ આનો સ્ટોક કરી શકશે, વેપારી પણ સ્ટોક કરી શકશે, મોટી કંપની પણ સ્ટોક કરી શકશે. એટલે સ્ટોક કરવો હશે તો કોલ્ડ સ્ટોરેજની જરૂરિયાત પડવાની છે અને એને કારણે ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપ થવાનું. મિત્રો, આનો સૌથી મોટો ફાયદો ખેડૂત તરીકે હું કહું છું, ઉત્પાદન આપણું વધવા માંગ્યું છે દેશભરમાં કૃષિ, તો એને માટે સ્ટોરેજની કેપેસિટી આપણે ત્યાં ખૂબ નહિવત પ્રમાણમાં છે. એટલે સ્ટોરેજ કેપેસિટી વધવાને કારણે જે માલ પેરિસેબલ ગુડ અત્યાર સુધી બગડી જતો હતો, આપણે પણ ચર્ચા કરીએ છીએ, આપણને બધાને પણ અનુભવમાં આવે છે કે ખેડૂત શાકભાજી પકડે તો 40-50% તો એ બગાડ થતો હતો. હવે સીધું ઇન્ફ્રાસ્ટ્રક્ચરને કારણે સીધું ખેડૂતના ત્યાંથી એનો માલ ભરાવાનો છે. કોન્ટ્રાક્ટ બાર્ગેનિંગ થશે તો ખેડૂત શાકભાજી પકવશે, કઠોળ પકવશે, અનાજ પકવશે, તો જે કોન્ટ્રાક્ટ થયો હશે એ સીધો એના ખેતરથી પણ એ માલ સીધો સપ્લાય થઈ જવાનો છે. એને કારણે પગારની જે પ્રક્રિયા હતી એમાં જે પગાર થવાની સંભાવના હતી એ દૂર થવાની છે. એટલે મને લાગે છે કે દેશનું જે ઉત્પાદન છે તે અત્યાર સુધી બગડતું હતું, એટલે કે દેશની સંપત્તિમાં આનો વધારો થવાનો છે, આની આવકમાં વધારો થવાનો છે. આ બહુ મોટો ફાયદો છે. ખેડૂત પરદેશમાં પણ વેચી શકશે, એટલે વિદેશી હુંડિયામાં પણ આ દેશને ભરવાનું છે. આ પણ એનો એક ફાયદો છે. સુવિધાઓ વધવાની, સાધનો વધવાના છે, એટલે પ્રોડક્ટિવિટી પણ વધશે. ખેડૂત અત્યાર સુધી જે પર હેક્ટર જે અનાજ ઉત્પાદન કરતો, શાકભાજી ઉત્પાદન કરતો, વિવિધ કંપનીઓ સાથે કોન્ટ્રાક્ટ કરશે, એટલે ઇનપુટ સારો બિયારણ, ખેતીનો ઉપયોગી નવા બજારો, હાઈ ટેકનોલોજીનો ઉપયોગ, એને કારણે પ્રોડક્ટિવિટી વધવાની સંપૂર્ણ સંભાવના છે. આ પણ એક મોટો ફાયદો છે. ટ્રાન્સપોર્ટેશનની સુવિધા પણ વર્ધાત્મક માર્કેટ થવાને કારણે એમાં પણ વધારો થવાનો છે. એને કારણે માલની અવર જવર ખૂબ ઝડપથી થવાની છે દેશના ખૂણા સુધી. કારણ ઘણી બધી કંપનીઓ, ઘણી બધી સંસ્થાઓ કોન્ટ્રાક્ટ ફાર્મિંગ કરશે તો એની આયોજન પ્લાનિંગ પહેલેથી વિચારી લેતા હોય, એટલે આ પણ એનો ફાયદો છે. બીજો ખૂબ અગત્યનો ફાયદો ડિજિટલ વેપાર શરૂ થવાનો. એટલે પહેલા જે હિસાબ કિતાબ રાખતા અને સરકારમાં એના જે આવક જમા કરાવવાનો મુદ્દો હતો ને એમાં વેપાર થતી હતી, એ પણ ડિજિટલ વેપારને કારણે પારદર્શિતા આવવાની છે. આ બહુ મોટો ફાયદો છે. મિત્રો, આ પ્રોવિઝન 3 દિવસમાં થયું જેને કારણે ખેડૂતોને 3 જ દિવસમાં જે તે કોન્ટ્રાક્ટ એજન્સીઓ જે હશે, કંપની હશે, એને પેમેન્ટ 3 દિવસમાં કરવાનું રહેશે. આ એના ટર્મ્સ કન્ડિશન કેટલાક સામે ભ્રમ ફેલાવવાનો પ્રયત્ન થઈ રહ્યો છે કે ભાઈ MSP મિનિમમ સપોર્ટ પ્રાઇસ એટલે આને કારણે અસર થવાની છે. મિત્રો, નરેન્દ્રભાઈએ પણ દેશના વડાપ્રધાને મીડિયા સામે કીધું છે, દુનિયા સામે કીધું છે કે આને કારણે કોઈ MSP પર અસર થવાની નથી. એના આંકડા હું તમને આપું છું. પણ નરેન્દ્રસિંહજી તોમર, કૃષિ મંત્રી દર્શનાબેન ત્યાં હતા હાજર, એમણે આ બિલ પાસ થયા પછી કોંગ્રેસે વિરોધ કરતો જ્યારે આ વાત લઈને ચાલતા હતા ત્યારે એમણે બીજે દિવસો MSP જાહેર કરી 2020-21. એના પર્સન્ટેજ વાઇઝથી હું વાત કરી પછી પણ એ ખેડૂતોના હિતમાં થયું છે. મિત્રો, MSP થી તમારા માધ્યમ દ્વારા મારે ખેડૂતોને ખાસ કરી દક્ષિણ ગુજરાતના બાગાયત ખેતી કરે છે, ખેતીની ખેતી કરે છે, શાકભાજીની ખેતી કરે છે, એમને મારે કહેવું છે કે 2022 સુધી આ ઇન્ફ્રાસ્ટ્રક્ચરને કારણે આ
ખેડૂતોની આવક 2022 ની આવતા વર્ષથી જ એના પરિણામો દેખાવાના. એટલે જે ભ્રમ ફેલાવે છે, ખેડૂતનું અહિત કરવાનું પાપ કરે છે, એ બધાની વાતોમાં કોઈ ન આવે. અને મિત્રો, મારે તો એમને પણ કહેવું છે કે હકારાત્મક રાજનીતિ લઈને આગળ વધે. આ બિલ પાસ થતા હતા ત્યારે તમને કંઈ લાગતું હોય તો તમે એમેન્ડમેન્ટ લાવી શક્યા હોય, પણ મિત્રો આમાં સ્વયં સ્પષ્ટ થયા છે. એટલે કોંગ્રેસ એમાં કંઈ ન કરે, ફક્ત માઇક તોડવાનું કામ કર્યું એમણે. બાકી પછી મને હમણાં દર્શન આવ્યા કીધું કે કેટલાક પડે પછી એમથી કોંગ્રેસ વાળા તો કે હા, તો અમે પણ લાવવાનું વિચારતા હતા, પણ અમને રસ્તામાંથી કાઢી દેતા લોકોએ. મિત્રો, એ લાવવાનું વિચારતા હતા. તમને બધાને ખબર હોય તો 2013માં રાહુલ ગાંધીએ પણ આ કીધું છે કે અમે આવીશું તો શાકભાજી ઉપર અને ફ્રૂટ પર 80 MGH સુધારો લાવશું. 2013માં કીધું. 2019માં તો એમણે એમના મેનિફેસ્ટોમાં જાહેર કર્યું હતું કે એને આ એપીએમસી એક્ટ નો બદલાવ કરવાનો. મિત્રો, ભારતીય જનતા પાર્ટીને સરકારે દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈના નેતૃત્વમાં એપીએમસીને પણ અસર ના થાય એનું પણ કાળજી રાખી છે. ખેડૂત ધારે તો જે એપીએમસી સારો ભાવ આપે છે ત્યાં પણ આપી શકશે. એપીએમસીની મોનોપોલી તૂટી છે. લાયસન્સથી વેપારીઓ જે અત્યાર સુધી શોષણ કરતા એમાંથી હિન્દુસ્તાનનો ખેડૂત મુક્ત થયો છે એવું કંઈ તો ચાલે. અને એને કારણે એની આવક વધવાની છે એ દેખાઈ રહી છે. મિત્રો, મારે નરેન્દ્રભાઈ જે 2014થી જે સુધારા કર્યા છે એના થોડા જ ફિગર તમને આપવા છે. 2009-10માં યુપીએના શાસનમાં જે કૃષિ બજેટ હતું એ 12,000 કરોડ રૂપિયા હતું. માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ એને વધારીને 1,34,000 કરોડ કર્યું. વિચાર કરો કેટલા એનો ગ્રાફ સીધો વધે છે. આ બહુ મોટો સુધારો છે અને ખેડૂતોના હિતમાં લઈ રહી છે. કિસાન સન્માન નિધિ યોજનામાં 92,000 કરોડ રૂપિયા ખેડૂતોના ખાતામાં સીધા જમા થયા છે. આ પણ એમ જોવા જાય તો ખેડૂતની આવકમાં વધારો થયો છે. આત્મનિર્ભર પેકેજ અંતર્ગત કૃષિ ક્ષેત્રે 1,00,000 કરોડ રૂપિયાની જાહેરાત કરવામાં આવી છે. ખેડૂતો પહેલા 8,00,000 કરોડ સુધીની લોન મળતી હતી, જેમાં વધારો કરીને 15,00,000 કરોડ સુધીની લોન આપવા માટેનો વ્યાજ કેન્દ્ર સરકારે વધાર્યો છે. મિત્રો, સ્વામીનાથન કમિટી, સ્વામીનાથન રાજ્યસભામાં હતા. હું જ્યારે રાજ્યસભામાં હતો ત્યારે પણ મેં એમને સાંભળ્યું. આ દેશના ખેડૂતો માટે જે સંવેદના એમના મનમાં હતી, કોંગ્રેસના શાસનમાં એમની વાત નથી સંભળાતી, પણ દેશના વડાપ્રધાન તરીકે નરેન્દ્રભાઈ આવ્યા ત્યારે સ્વામીનાથન કમિટીના જે પણ કંઈક સુધારા હતા એનો અમલ કરવાનું કામ કેન્દ્રમાં ભારતીય જનતા પાર્ટીની સરકારે નરેન્દ્રભાઈના નેતૃત્વમાં કર્યું છે. અને એને કારણે એમએસપી શરૂઆત ત્યાંથી થઈ છે. પહેલાં જે કોંગ્રેસ આપતી હતી એના એમાં સીધો ડબલ વધારો ભારતીય જનતા પાર્ટીની સરકારમાં સ્વામીનાથન કમિટીના રિપોર્ટના આધારે કરવામાં આવ્યો. પ્રધાનમંત્રી કિસાન માનધન યોજના અંતર્ગત ખેડૂતોને 60 વર્ષની ઉંમર પછી મિનિમમ 3,000 રૂપિયાનું માનસિક પેન્શન. મિત્રો, આ પણ એને સિક્યોરિટી મળે છે ખેડૂતોને. આપણે બધા જોઈએ છીએ કે 70 વર્ષમાં દેશનો ખેડૂત જે પાયમાલ થયો હતો અને એને ખેડૂતો એમાંથી પલાયન કરતા હતા. ખેડૂતનો દીકરો એને તરત પૂછો તો કોઈ બરોબર એમ કહે છે કે મારે તો નોકરી કરવી છે, ડૉક્ટર બનવું છે, એન્જિનિયર બનવું છે, પણ કોઈ એમ નથી નહોતું કહેતો કે મારે ખેડૂત બનવું છે. મિત્રો, હવે હું આ 3 દિવસ પછી હું ચોક્કસ કહીશ કે હવે ખેડૂતના દીકરાને ખેતી કરવાનું મન થશે એવો સરકારે આ પ્રોવિઝન કર્યું છે. મિત્રો, એમએસપીની વાત કરું તો યુપીએના શાસનમાં મસૂર માટે જે એમએસપી હતી 2950, કેન્દ્રમાં ભાજપની સરકાર આવ્યા પછી એને સીધા 5,100 રૂપિયા, કેટલો મોટો ડિફરન્સ આ સમજી શકશે. અડદ 4,500 રૂપિયા હતા, સીધા 6,000 ભારતીય જનતા પાર્ટીની સરકારે કર્યા. મગ 4,500 હતા, એ સીધા 1,196. હરભરા એટલે
4300 હતા, બીજા 6000 કર્યા, તેમાં 3100 એમએસપી હતી, બીજા ભાજપની સરકારે 5100 કર્યા, 3050 હતા, ભારતીય જનતા પાર્ટીની સરકારે 4650 કર્યા. મિત્રો, મેં આગળ જે કીધું કે કોંગ્રેસ સહિત વિવિધ વિરોધ પક્ષો એમ કહેતા હતા કે હવે એમએસપી કાઢી નાખી દે આ સરકાર. આ બિલ પાસ થયા પછી બીજે દિવસે નરેન્દ્રસિંહ તોમર કૃષિ મંત્રીએ જે સંસદમાં જાહેરાત કરી એ ઘઉં માટે જે 2020-21 એમએસપી હતી 1925, એમાં બીજો વધારો કર્યો આ નવા બિલ પાસ થયા પછી 1975 કરવામાં આવી. એની ઉત્પાદન લાગત છે 960, 50 રૂપિયાનો વધારો કર્યો, એટલે લાગત ઉપર જે એનો ખેડૂત જે મળવાનો છે નફો એ ઉપર 100% થવાનો. જાઓ 1725 હતા, 1600 રૂપિયા કર્યા, એની લાગત છે 771, એમાં 2 MSPની વચ્ચે વૃદ્ધિ થઈ છે 75, 65% વધારો. ચણામાં 4475 હતા, 5100 કર્યા, એની લાગત છે 2866, વૃદ્ધિ છે 225. આ તમને હું બધું નથી વાંચતો, હું તમને એના ડેટામાં આપું. પણ મિત્રો, આના પરથી ભારતીય જનતા પાર્ટીની સરકાર ખેડૂતના હિતની રખેવાળ સરકાર છે, સંવેદના સાથે કામ કરનારી સરકાર છે, એ એસ્ટાબ્લિશ થાય છે તો આપના માધ્યમથી આ વાતો ખેડૂત સુધી પહોંચે એટલા માટે તમારી સામે
માફ કરવાની જે મર્યાદા છે એમાંથી પણ ખેડૂતને મુક્ત કર્યા છે. સાથે સાથે એપીએમસી એક્ટમાં જે મર્યાદાઓ હતી કે ખેડૂત એનો માલ લાયસન્સી અધિકારીને જ આપી શકે એ પણ આ એક્ટથી નવા બિલથી નાબૂદ થયો છે. એટલે હવે ખેડૂતને સમગ્ર દેશનું નહીં વિશ્વનું માર્કેટ વ્યાપક માર્કેટ મળવાનું છે. એને કારણે ખેડૂતને સ્પર્ધાત્મક માર્કેટનો લાભ મળવાનો છે. આ ત્રણ બિલ કેન્દ્રની સરકારે જ્યારે મંજૂર કર્યા છે અને સાથે સાથે ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટીની સરકારે મુખ્યમંત્રી વિજયભાઈ અને નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈના નેતૃત્વમાં હમણાં જ આ હાઉસમાં વિધાનસભામાં 3,500 કરોડ રૂપિયા જેટલા માત્ર રકમ ખેડૂતોને નુકસાન થયું હોય તો વળતર રીતે આપી છે. ત્યારે હું કેન્દ્રની સરકારને પણ આપના માધ્યમ દ્વારા અભિનંદન પાઠવું છું અને ગુજરાત સરકારને પણ અભિનંદન પાઠવું છું. કેન્દ્ર કી ભારતીય જનતા પાર્ટી કી સરકાર ને દેશ કે પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ કે નેતૃત્વ મેં કિસાન હિત કે તીન બિલ અભી પારિત કિયે હૈ. એક તો હૈ કોન્ટ્રાક્ટ ફાર્મિંગ, એસએમએસ કોમોડિટી એક્ટ કે સુધાર ઓર એપીએમસી એક્ટ કે સુધાર. પહેલે એસા થા કે એપીએમસી એક્ટ કે કિસાન વહાં હી અપના કૃષિ પેદાશ બેચ સકતા થા, વો મર્યાદા થી. ये तीन बिल पास होने के कारण अभी किसान को व्यापक पूरा दुनिया भर का मार्केट मिलेगा और स्पर्धात्मक मार्केट का लाभ भी किसानों को मिलेगा. और आने वाले समय में प्रधानमंत्री जी ने जो तय किया है, संकल्प किया है कि 2022 तक देश के किसानों की आय दोगुनी करने हम जा रहे हैं. मुझे लगता है कि तीन बिल आने वाले समय में किसान की आय दोगुनी करने में सहायक होगा. ये किसान हित वाले तीन बिल हैं. मैं केंद्र की भारतीय जनता पार्टी की सरकार को किसान गुजरात के किसानों और देश के किसानों को और से बधाई देता हूँ कि संवेदना सफल ये तीन बिल पास करके किसानों के हित में अभूतपूर्व निर्णय लिया.